ને મિત્રો મજામાં મિત્રો આપણે સિંગલ ક્લાર્ક 2017 ની એક એક્ઝામ ની અંદર પૂછાયેલા મેથ્સના સમ જોઈ રહ્યા છે એમાં એક સાવ સિમ્પલ ખાલી સૂત્ર આધારિત પ્રશ્ન છે કે એક ગોળાનું ઘનફળ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ સરખું છે તો ગોળાની ત્રિજ્યા ખાલી જગ્યા સમી થાય એક્ચ્યુઅલી ખરેખર આવું પૂછ્યું છે કે એમના અંકો સરખા છે કારણ કે ઘનફળને ક્ષેત્રફળને ડાયરેક્ટ સરખાવી ન શકાય પણ એનીવે જે કહેવાનો ભાવ છે એ આપણે સમજી ચૂક્યા છીએ કે ગોળાનું ઘનફળ બરાબર ને તમને ખબર છે આ ગોળો છે એનું જે ઘનફળ ટોટલી જે ભાગ છે જેને આપણે વી કહી એનું સૂત્ર તમને ખબર છે શું છે ચાર તૃતીયાંશ પાય આર ઘન જેમાં આર ઘન એટલે આર ત્રિજ્યા છે અને એ જ ગોળો છે એની ઉપરની સાઈડમાં જે સપાટી છે એ સપાટી જેને આપણે એ કહી એનું સૂત્ર યાદ છે ને યસ ચાર પાય આર સ્ક્વેર તો અહીંયા આર તો બંનેમાં સરખા છે અને વાત એવી છે કે એ બંને સરખા છે એટલે આપણે એક કામ કરી આ બંનેને સરખાવી દઈએ એટલે કે ચાર તૃતીયાંશ પાય આર ઘન બરાબર ચાર પાય આર સ્ક્વેર બરાબર એના અંકો સરખા છે લાનો અંક નાનો અંક સરખા છે જોઈએ ચાર ચાર આ ચાર છેદમાં લે લોમે ઉડી જાવ પાય નીચે આવશે એ પણ ઉડી જશે હવે આર ઘન એટલે આર ગુણ્યા આર ગુણ્યા આર અને અહીં આર ગુણ્યા આર તો બે વાર ન ઉડી ગયા એટલે એક વાર આર રહેશે તો આખી જે પોઝિશન છે એ શું આવી તો એ પોઝિશન એવી આવી કે આર બરાબર આ તગડો આ બાજુ જશે અહીંયા કોઈ નહીં હોય એટલે એકડો રહેશે એટલે આર બરાબર ત્રણ તો એનો જવાબ આવશે ઇઝ ઇટ ઓકે ને મિત્રો અહીં એક એવી વાત છે કે ભાઈ એક છોકરાની હાલની ઉંમર અને પાંચ વર્ષ પછીની ઉંમર નો સરવાળો 35 છે ફરીથી હાલની ઉંમર ધારો કે તમે એક સ્થળ લ્યો છો એટલે આ એક્સ અને પાંચ વર્ષ પછી સ્વાભાવિક છે પાંચ વર્ષ પછી એની ઉંમર એક્સ વત્તા પાંચ હોય એ બંનેનો સરવાળો તમને કેટલો આપ્યો છે 35 ફરીથી સમજાય છે મિત્રો છોકરાની હાલની ઉંમર જેને આપણે ધાર લીધી એક્સ વર્ષ અને પાંચ વર્ષ પછી એની ઉંમર એક્સ વત્તા પાંચ હોય અત્યારે 10 વર્ષનો હોય તો 10 ને 5 15 વર્ષ હોય પાંચ વર્ષ પછી એ બંનેનો સરવાળો એટલે આ સરવાળો એ કેટલો છે 35 બસ મિત્રો કામ પતી જ ગયું છે કારણ કે આ તો સમીકરણ થઈ ગયું એક્સ વત્તા એક્સ એટલે તમે તરત કહેશો 2x આ પાંચને ઉભાજુ લઈ જશો એટલે 35માંથી 5 જશે હવે બે સાથે એક્સ ગુણાયેલ છે એટલે બેને આપણે ઉભાજુ છેદમાં લઈ જશું 35માંથી 5 જાય 30 એટલે કે 30 ભાગ્યા 2 જવાબ આવશે 15 તો આ રહ્યું તો હાલની ઉંમર એની કેટલી હશે 15 કારણ કે આપણે ધારી છે પણ હાલની ઉંમર એક્સ વર્ષ તો છે ને મિત્રો સહેલું તો આ ઝડપથી થઈ શકે એવું છે માત્ર સમીકરણથી જ મેળવી શકશો ને અહીં ખાલી એકમની જો તમને ખબર હોય તો તરત ને તરત જવાબ આપી શકો પ્રશ્ન ખાલી આવું જ પૂછ્યો છે કે એક ઘન મીટર બરાબર કેટલા મિલીલીટર અથવા કિલોલીટર અથવા મિલીલીટર અથવા કિલોલીટર તો મિત્રો તમને ખ્યાલ હશે કે અહીંયા ઘન મીટરનું બીજું એક પણ નામ છે જેને કિલોલીટર કહેવામાં આવે છે તો એક સામે એક જ આવશે એટલે કે જવાબ સાવ સ્પષ્ટ છે કે એક ઘન મીટર બરાબર એક કિલો લીટર તો મિત્રો મજા આવી ધેટ્સ ગુડ આજ કામ દરરોજ કરતા હશો તો ઓર મજા આવશે જો તમે વિડીયોને સ્ટોપ કરીને ગણતા હશો તો અતિ 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 મજા આવશે અને મિત્રો તમે ફરીથી જો આ રિપીટ કરતા હશો તો તો એકદમ મજા આવશે તો મિત્રો મજા લેવી આપણા હાથમાં છે અને એમાં પણ આપણી ચેનલ છે એની અંદર બધા સરસ રીતે કામ કરી રહ્યા છે તો એક સમૂહ સામૂહિક આનંદ છે એ પણ તમે મેળવી રહ્યા છો તો મિત્રો કાલે વધુ તૈયારી સાથે મિલતે હૈ બ્રેક કે બાદ ઓલ ધ બેસ્ટ